નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું મારી આ YouTube ચેનલમાં. આજે હું જે ટોપિક લઈને તમારા માટે આવ્યો છું એ છે ઇન્ટ્રોડક્શન ટુ નંબર્સ, એટલે કે સંખ્યાઓનો પરિચય. સંખ્યાઓનો પરિચય કરાવીએ એ પહેલા જરાક મારો પરિચય તમને લોકોને આપી દો. આમ તો ઘણા સમયથી તમે લોકો જોડાયેલા છો, પણ સતત નવા લોકો જોડાતા રહેતા હોય છે. મારું નામ છે ડોક્ટર કેયુર બાબુભાઈ દેસાડીયા. મારું ક્વોલિફિકેશન છે એમએસસી એમસીએ અને પીએચડી. મતલબ કે સૌથી પહેલા મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે સ્ટેટિસ્ટિક્સ માં, ત્યારબાદ મેં એમસીએ પણ કર્યું અને પીએચડી પણ કર્યું. મારો આજનો જે ટોપિક નો વિષય જે છે ધેર ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ નંબર્સ, એટલે કે સંખ્યાઓનો પરિચય જે છે. તો સંખ્યાઓના પરિચયની અંદર આ ટોપિક ખાસ મેં કોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલો છે, તો કે આ ટોપિક મેં ધ્યાનમાં રાખીને તૈયાર કરેલો છે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે એ લોકોને ધ્યાનમાં રાખીને મેં આ ટોપિક તમારા માટે તૈયાર કર્યો છે. શું કામ? રીઝન એનું બહુ સિમ્પલ છે કે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તમને લોકોને શીખવાડી દે છે કે આ ટોપિક છે, જેમ કે કામ અને કલાક અને એની સાથે એનું વેતન, તો કે એની શોર્ટકટ શીખવાડી દે કે M1 T1 W1 સોરી M1 T1 W2 ઇઝ ઇક્વલ ટુ M2 T2 W1. તો એ સૂત્ર આવ્યું ક્યાંથી? તો કે એ જો સમજેલા હોઈએ તો આપણે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારામાં સારું આપણે પરફોર્મન્સ આપી શકીએ છીએ. હવે આ પરફોર્મન્સ આપવા માટે થઈ અને આપણે બેઝિક નોલેજ પણ હોવું જોઈએ. તો એ બેઝિક નોલેજ આપણે સૌથી પહેલા નોલેજ પર આપણે સંખ્યાઓના પરિચય, મતલબ કે નંબર્સ, કેટલી પ્રકારના નંબર્સ આવે, આ દરેક નંબર્સ નો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, આ વસ્તુ જોયા બાદ જ આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે. આ શું કહેવાય? તો કે આ જો ન કરો તો તમે સીધે સીધું જમીન ઉપર ચણતર કરો. હવે જમીન ઉપર ચણતર કરે એ ઇમારત કોઈ દિવસ ટકે નહીં. બીજું તો કે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત હોય ત્યારે આપણી પાસે જોવા મળે છે, તો આપણને જોવા મળે છે કે દરેક એક માર્ક માં 200 200 500 500 ક્યારેક તો 1000 1000 સ્ટુડન્ટ જોવા મળતા હોય છે જેવી સ્પર્ધા. તો આવી સ્પર્ધાની અંદર આપણે શું કરી શકીએ? તો કે એ એક માર્ગ એટલે કે 1000 વિદ્યાર્થીથી અપ જો જવું હોય આપણો પાયો મજબૂત, જો પાયો મજબૂત હશે તો અને તો જ આપણી ઇમારત છે મજબૂત થશે. તો આજે પાયો હોય તો તમારો લોકોનો પાયો મજબૂત કરવાના આજે આપણે તે શરૂઆત કરીશું કે સંખ્યાઓ કયા કેટલા પ્રકારની સંખ્યાઓ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમને જોવા આપણને મળે છે એ છે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે નેચરલ નંબર્સ. આ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ એટલે શું છે? તો કે આપણને ખબર જ છે, બધાને ખબર છે તમારા માટે n is equal to 1 2 3 4 5 up to infinity, બરાબર. પણ હવે હું તમને એક સવાલ પૂછું સિમ્પલ, કે નીચેના માંથી પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે, અથવા તો એમ કે નેચરલ નંબર્સ ની અંદર કઈ સંખ્યા આવી શકે? તમને ઓપ્શન આપણને આપ્યા કે તારીખ, વજન, સોરી બી આવશે, સી જે છે એ તમને આપવામાં આવેલું છે તાપમાન, અને ડી એઝ યુઝ્યુઅલ આપણે અત્યારે નલ ઓફ ધીસ આપણે લઈ લઈએ, બરાબર. તો આ તારીખ, વજન અને તાપમાન આની અંદર થી કયું આપણું છે એ નેચરલ નંબર કહેવાય? એની ગેસિસ યસ તારીખ સુતરામ ઓકે. આ તારીખ જે તો લીધું છે 1 2 3 4 5, મતલબ કે તારીખ જે છે તારીખ ક્યારે 0 હોઈ શકશે નહીં, બરાબર. બીજું વજન પણ 0 નથી હોતું. તમે કદાચ ઇલેક્ટ્રોનિક વેઇંગ મશીન ઉપર ફૂંક મારશો ને તો ફૂંકનું પણ વજન તમારું 0.01 ગ્રામ જેટલું આવશે. મતલબ કે વજનનું પણ
મતલબ કે વજન એ ઝીરો હોતું નથી, પણ વજન ક્યારે 15.7 કિલો હોય શકે, મતલબ કે ડેસિમલ પોઈન્ટ માં આવી શકે. એવી જ રીતે તાપમાન, તાપમાન શૂન્ય હોઈ શકે છે, એ આપણને ખ્યાલ છે. અને નવો વિષ મતલબ કે સાચો જવાબ છે એની પણ ઉંમર આપણે કેટલી લેતા હોઈએ છીએ કે એક દિવસ નું છે કે બે દિવસ નું. તો આ બધા જે આ જે કિંમતો છે એ ક્યારેય ઝીરો જેમાં ન આવી શકે. તમામ ધન સંખ્યાઓનો સમાવેશ જો આપણે કરી લઈએ કોઈ પણ ધન ની અંદર, તો આપણે એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ અથવા તો પ્રાકૃતિક સંખ્યાઓ શૂન્ય નો સમાવેશ આપણે કરી દઈએ એટલે આપણે હોલ. ઓકે, હવે ઉદાહરણ તાપમાન જે છે એ આપણી પ્રાકૃતિક સંખ્યા કહેવાય, એટલે તમે લોકો શું કરશો કે તાપમાન એને પ્રાકૃતિક સંખ્યામાં લેશો. પણ અહીંયા આગળ શું જોવા મળે છે કે પૂર્ણ સંખ્યાઓ જે છે એટલે કે હોલ નંબર એ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો જે મળે છે એને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓ. એટલે પૂર્ણ સંખ્યાઓ એટલે હોલ નંબર્સ. હોલ નંબર નો અહીંયા આગળ વેલ્યુ લઈ લીધો છે. ઓકે, તો એને આપણે જ્યારે 0 1 2 અપ ટુ ઇન્ફિનિટી સુધી આ જે સંખ્યા જે છે એને આપણે કહીએ છીએ ઇન્ફિનિટી તો અનંત, બરાબર છે. હવે છે આપણી પાસે જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં તમામ ઋણ સંખ્યાઓ જો ઋણ સંખ્યા ઉમેરી, ઝીરો ઉમેર્યું એટલે પૂર્ણ સંખ્યાઓ થઈ, અને આટલી જે છે એ આપણી છે પ્રાકૃતિક સંખ્યાઓ અથવા જેને આપણે કહીએ છીએ નેચરલ નંબર્સ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ આ ત્રણ ટોપિક ત્રણે ત્રણ વચ્ચેનો ડિફરન્સ તમને ક્લિયર હશે. છતાં એક વાર આપણે હજી આગળ અને અત્યાર સુધી તમે અપૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખતા હશો એને આપણે કહીએ છીએ સમય સંખ્યાઓ છે. -3/4 વગેરે એની અંદર આવી પણ આવી શકે 22/4 પણ આવી શકે, મતલબ કે જેમાં અપૂર્ણાંક જે છે એ અંશ જે છે એ મોટો હોય છેદ કરતા આવી સંખ્યા પણ આવી શકે અને પ્લસ અને માઇનસ.
અને એને સંજ્ઞા આપી છે આપણે q, એટલે દર્શાવવામાં આવે છે q વડે. હવે દાખલા તરીકે તમને સ્પર્ધાત્મક એક પ્રશ્ન પૂછી રાખે કે સમય સંખ્યાઓ અને સંખ્યા દર્શાવો. તો આ લેક્ચર આ વિડિયો જેને ભરેલો હશે એને એક માર્ક મળી જશે, એટલે એક માર્ક મળશે એટલે 1000 વિદ્યાર્થીઓની ઉપર પહોંચી ગઈ છે. રાઈટ છે. આગળ વધીએ. અસમય સંખ્યા એટલે કે ઇરેશનલ નંબર કે જેને ઓળખવામાં આવે છે t દ્વારા. આ કેવી તો કે એ સંખ્યાનું કોઈ ચોક્કસ મૂલ્ય ન હોય, જેમ કે રૂટ 2 તમે સ્ક્વેર રૂટ ઓફ 2 શું છે, પાઈ, પાઈ એટલે કે 22 પણ લઈ શકીએ કે જેને કોઈ ચોક્કસ એનું મૂલ્ય હોતું નથી કે એને આપણે અસમય સંખ્યા એટલે કે ઇરેશનલ નંબર તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો અત્યાર સુધી આપણે ક્લિયર, આપણે કુલ 5 અલગ અલગ સંખ્યાઓ શીખ્યા. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા. હવે આ બધી સંખ્યાઓ જ્યારે ભેગી કરી નાખ્યા ને ત્યારે એને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે કે સંખ્યા રેખા. સંખ્યા રેખા કોને કહેવાય? તો કે આપણે સંખ્યા રેખા પણ આપણે જોઈ લઈએ તો કે આને આપણે કહી શકીએ કે અહીંયા વચ્ચે 0, અહીંયા વત્તા અનંત અને અહીંયા ઓછા અનંત, અહીંયા 1, આ 2, ડોટ ડોટ ડોટ, -1, -2, ડોટ ડોટ ડોટ. એટલે કે માઇનસ અનંત સુધીની જેટલી પણ સંખ્યાઓ છે એને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રીઅલ નંબર્સ, કે જેને ઓળખીએ છીએ આપણે r. એટલે સવાલ એ ઉભો થાય મતલબ કે આની વચ્ચે 1 અને 2 વચ્ચે ગમેતી સંખ્યા આવતી હોય કે જેને આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ કે ન કરી શકીએ, એને સંખ્યા રેખામાં દર્શાવી શકતા હોઈએ કે ન દર્શાવી શકતા હોય, બધાએ બધાને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ. ક્લિયર? હવે એને શીખવા માટે જરાક આપણે મેં અહીંયા આગળ ચાર્ટ બનાવ્યો છે, મારી બરાબર પાછળ છે, હું તમારી એને ચાર્ટ પછીથી ખસી જાઉં છું અને એને જરાક આપણે મોટું કરી દઉં છું. ઓકે, આ ચાર્ટ તમને જોવા મળે છે. રિયલ નંબર્સ, રિયલ નંબર્સ એટલે શું શું થયું? તો કે જો સૌથી પહેલા નેચરલ નંબર્સ આવ્યા 1 2 3 4, એનો રાઉન્ડ રાઉન્ડ સર્કલ તમે મોટું થયું એટલે હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યાઓ આવી. આ પૂર્ણ સંખ્યાઓમાં નેગેટિવ ઉમેરો, નેચરલ માં 0 એડ કર્યું. પછી આ હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે શું એડ કર્યું? નેગેટિવ સંખ્યા એડ કરી ઇન્ટીજર્સ, અને એની અંદર આપણે સમય સંખ્યાઓ ઉમેરી. જો 3.5 માઇનસ 0.25, આ બધી આપણે સમય સંખ્યાઓ છે. સમય સંખ્યાઓ ઉમેરી એટલે આપણને, એટલે સમય સંખ્યાઓમાં જો પાછું આપણા પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે, પૂર્ણ સંખ્યાઓ પણ આવે અને નેચરલ નંબર્સ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ પણ જોવા મળે. અને સાથોસાથ ઇરેશનલ નંબર એટલે કે અસમય સંખ્યા, અસમય સંખ્યા, પછી આપણે ઇન્ટીજર્સ, ઇન્ટીજર્સ એટલે કે આપણા પૂર્ણાંકો, પૂર્ણાંકોમાં પૂર્ણ સંખ્યા અને આ થઈ આપણી પ્રાકૃતિક સંખ્યા. આ તમામ સંખ્યાઓ જ્યારે ભેગી મળી ને ત્યારે મળી રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક. હવે આપણને સવાલ એવું બોલે કે પૂર્ણ સંખ્યાઓ આ તો બધું ઠીક છે, પણ વાસ્તવિક સંખ્યાઓની સાથે બીજી કોઈ સંખ્યા આવે? તો કે હા આવે ને ભાઈ. કઈ સંખ્યા આવે? તો કે અવાસ્તવિક સંખ્યા. કઈ સંખ્યાઓ આવશે? તો કે અવાસ્તવિક.
વાસ્તવિક સંખ્યાઓ એટલે સ્ક્વેર રૂટ ઓફ માઇનસ અથવા તો આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ. આવી કોઈ સંખ્યાઓ અસ્તિત્વમાં જ ન હોય. સ્ક્વેર રૂટ ઓફ માઇનસ તો માઇનસ નો તો વર્ગમૂળ પોસિબલ જ નથી. એને કહેવાય અવાસ્તવિક સંખ્યા. મતલબ કે દુનિયામાં વાસ્તવિક સંખ્યાઓ પણ છે અને અવાસ્તવિક સંખ્યાઓ પણ છે. તો આ હતું આપણું આજનું બેઝિક્સ ઓફ નંબર્સ, એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ નંબર. આપણે આ લેક્ચર ભર્યું સારી રીતે ભર્યું, તો એના માટે હું તમારા આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું નવો વિડીયો લઈ અને જરૂરથી નવેસરથી એ પહેલા મારી આપ સૌને વિનંતી છે, થેન્ક યુ વેરી મચ. અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન પણ દબાવજો. બેલ આઇકોન નહીં દબાવો તો તમને મારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન મળશે નહીં. સો સ્ટે ટ્યુન્ડ અન્ટિલ આઈ એમ ગાઈડિંગ વિથ અ ન્યુ લેક્ચર. આનો નેક્સ્ટ અને પછી શું કે પૂર્ણાંક છે, અપૂર્ણાંક છે, સાદુરૂપ છે, આપણે બધું બેઝિક્સ મતલબ કે પાયાથી લઈ અને ખૂબ 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 આપણે શીખીશું. તમામ ટોપિક આપણે કવર કરશું ટોપ ટુ બોટમ માં, કે જેથી કરીને તમારે આજે અને ક્યારે પણ કોઈ આપણે શું કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કોઈ આપણને વાંધો ન આવે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.